નમસ્તે મિત્રો, ગૃહિણીના પેજ પર તમારું સ્વાગત છે. આજે આપણે રેસીપીમાં વાત કરશું મગની દાળના ઢોંસા વિશે. મિત્રો, મગની દાળના ઢોંસા સરળ અને જલ્દી બનતો નાસ્તો છે. મગની દાળને પલાળીને તૈયાર થવામાં 1 કલાક લાગે છે. ત્યારબાદ તેને પીસીને તેનું ખીરું તૈયાર કરી લેવું. તેના ખીરાને આથો લાવવાની જરૂરિયાત નથી હોતી. સ્વાદમાં લાજવાબ અને ક્રિસ્પી મગની દાળના ઢોંસા તમને ચોક્કસથી ખૂબ જ ભાવશે. પ્રોટીનથી ભરપૂર અને સ્વાદિષ્ટ આ વાનગી સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં ઉપયોગમાં લઈ શકાય છે. ઝડપથી બનતી આ વાનગી પરિવારના તમામ સભ્યોની પસંદ બની શકે છે. તો ચાલો મિત્રો, ફટાફટથી નોંધી લો મગની દાળના ઢોંસાની રેસીપીને. તે પહેલાં સૌપ્રથમ આપણે જાણી લઈએ કે મગની દાળના ઢોંસા બનાવવા માટે સામગ્રીમાં કઈ વસ્તુઓની જરૂર પડશે. તો તેમાં જોશે 1 કપ મગની પીળી દાળ, 1 ચપટી હિંગ, 1/2 નાની ચમચી મીઠું અથવા સ્વાદ અનુસાર મીઠું, 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર, 1/2 નાની ચમચી ધાણા જીરું પાવડર અને 1/2 કપ પાણી, અથવા જરૂર મુજબ તમે તેને વધારી કે ઓછું કરી શકો છો. હવે મગની દાળના ઢોંસા બનાવવા માટે આપણે સૌ પ્રથમ 1 વાટકામાં મગની દાળને ધોઈ તેને પલાળીને મૂકવી. સમયાંતરે પાણી બદલી શકાય તો બદલવું. 4 કપ પાણીમાં દાળને 2-3 કલાક માટે પલાળીને રાખવી. ત્યારબાદ ગરમ પાણીમાં દાળને પલાળવાથી દાળ ઝડપથી નરમ થઈ જશે. હવે બ્લેન્ડરમાં 1/2 કપ પાણી અને દાળને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણ 1 મોટા વાસણમાં કાઢી તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું ઉમેરવું. જરૂર પડે તે મુજબ પાણી ઉમેરવું. આ મગની દાળના ઢોંસાનું ખીરું બહુ ઢીલું કે ઘટ્ટ ન હોવું જોઈએ. હવે તવીને 8-10 મિનિટ સુધી ગરમ થવા દો. જ્યારે તવી ગરમ થઈ જાય ત્યારે તેમાં થોડું તેલ નાખી તેલને થોડું ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય પછી તવીમાં મિશ્રણ નાખી ઢોંસા બનાવો. હવે આ મિશ્રણના 1 ભાગને 2 મિનિટ સુધી પકાવો. જરૂર પડે તો થોડું તેલ લગાડો અને જ્યાં સુધી આ મિશ્રણ પાકી ન જાય ત્યાં સુધી તેને મીડિયમ આંચ પર રાખવું. હવે આ ઢોંસાને ઉથલાવીને બીજી બાજુ પર પકાવો. જ્યારે બંને બાજુ પર ગોલ્ડન બ્રાઉન રંગ થઈ જાય અને સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી રાહ જોવી. આ માટે સામાન્ય રીતે 4-5 મિનિટ થશે. તો મિત્રો, હવે આપણા મગની દાળના ઢોંસા તૈયાર છે, જેને તમે ટોપરાની ચટણી એટલે કે નાળિયેરની ચટણી અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. તો મિત્રો, આ વાત થઈ મગની દાળના ઢોંસાની રેસીપી વિશે. તમને જો અમારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી આ પેજને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને પણ આ રેસીપી શેર કરજો અને હા, આ પેજને લાઇક અને કમેન્ટ આપવાનું બિલકુલ ન ભૂલતા. આવી જ અન્ય રસપ્રદ વાનગીઓ સાથે ફરીથી મળતા રહેશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સુરક્ષિત રહો. જય હિન્દ.